नमस्कार दर्शक मित्रों, जीएसटीवी अने द एचबीके न्यू हाईस्कूल ना संयुक्त उपक्रमे आयोजित पास थवाना पंचामृत में आजना आ प्रथम एपिसोड नी अंदर हूँ आप सौनु हार्दिक स्वागत करू छु। विद्यार्थी मित्रों, आजे 28मी फेब्रुआरी छे, याद छे कयो दिवस छे? आजे नेशनल साइंस डे छे। सर सीवी रामन प्रथम भौतिक विज्ञान नी अंदर अने प्रथम भारतीय होय अने नोबल पारितोषिक मळ्यु होय एवा महान वैज्ञानिक नी याद मा आजनो जे दिवस छे ए नेशनल साइंस डे तरीके उजववामां आवे छे। तो आ महान विभूति ने आपणे याद करी अने आपणे आजनो आ एपिसोड शुरू करीए। आजे आपणे वात करवानी छे धोरण 10 ना गणित नी। गणित नी अंदर जे कुल प्रकरणो छे ए प्रकरणो मां विद्यार्थी नी सौथी मोटी मूंझवण होय तो ए कया प्रकारना दाखला परीक्षा मां पूछाशे? મેં દાખલામાં આ કર્યો અને આ પૂછાયો, આ નહોતો આવડતો અને આ પૂછાયો, આવા બધી ફરિયાદો વિદ્યાર્થીઓની પરીક્ષા પછી સાંભળવા મળતી હોય છે। તો તમારી તમામ પ્રકારની સમસ્યાઓનો ઉકેલ આપવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શ્રી સીજે પટેલ સાહેબ, જે એચબીકે ન્યૂ હાઈસ્કૂલના તજજ્ઞ ગણિત શિક્ષક છે અને એમના અત્યાર સુધીના 20 વર્ષના અનુભવની અંદર એમણે તમામ પ્રકારના વિદ્યાર્થીઓને પ્રોપર જે જોઈએ એ પ્રકારનું ગાઈડન્સ આપ્યું છે। આજે હું એવી આશા રાખું કે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ એમના જ્ઞાનનો આ લાભ લે। તો પ્લીઝ સીજે પટેલ સાહેબ, અમારા આ બાળ મિત્રોને તમે એવું ગણિત શીખવાડો કે એ બધા જ લગભગ 100ની નજીક પહોંચી જાય। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ની આગામી બોર્ડની પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય એવા નમૂનારૂપ પ્રશ્નોની અને સાથે સાથે વિદ્યાર્થીઓ ક્યાં અને કેવી ભૂલ કરે છે એની આપણે માહિતી આપીશું। તો જે વિભાગ બી છે એમાં 2 ગુણના, વિભાગ સી 3 ગુણના, વિભાગ ડી 4 ગુણના અને વિભાગ ડીમાં 5 ગુણના પ્રશ્નો પૂછાય છે એ આપણે વિગતે ચેપ્ટર વાઇઝ જોઈશું। સૌ પ્રથમ પહેલું ચેપ્ટર જોઈએ, એ પહેલા ચેપ્ટરમાં 2 માર્ક્સનો એક દાખલો પૂછાય છે, વર્ગમૂળ શોધો અથવા તો યુક્લિડની પ્રવિધિથી ગુસા શોધો। હવે વર્ગમૂળ શોધવામાં a+2√b ટાઈપનું સ્વરૂપ આપેલું હોય તો આ રીતે આપણે ડાયરેક્ટ વર્ગમૂળ શોધી શકીશું। અહીંયા તમારે વર્ગમૂળ લગાવવાનું છે 9+2√14। હવે 14ના તમારે એવા ભાગ પાડવાના કે જેનો સરવાળો 9 આવે, એટલે કે 14ના અવયવ પાડો કે સરવાળો 9 મળે, તો 7 × 2 = 14 એવા અવયવ પડશે। તો અહીંયા આપણે 7+2 = 9 અને 7 × 2 = 14 મળશે, એટલે 9+2√14નું વર્ગમૂળ એ 7+2 એનું વર્ગમૂળ લાગશે, √7+√2 એનો જવાબ મળશે। હવે બીજો જે દાખલો છે એમાં ધ્યાન રાખો, 7+√48 આપેલું છે, એટલે અહીંયા તમને 2 ટાઈપનું સ્વરૂપ દેખાતું નથી, a+2√b સ્વરૂપનું, એટલે અહીંયા આપણે 4 વર્ગમૂળમાં હોવા જોઈએ અને 4 અહીંયા આપણે આ રીતે જોઈશું, 12 × 4 = 48 અવયવ પાડીશું કે જ્યાં 4નું વર્ગમૂળ 2 મળે, એટલે 7+2√12 અને હવે પછી આપણે 12ના અવયવ પાડીને 7 લાવીશું, તો 12ના અવયવ 4 × 3 = 12 કે જેનો સરવાળો 4+3 = 7 મળશે, એટલે વર્ગમૂળમાં આપણે બોલી શકીએ વર્ગમૂળમાં 4+√3, વર્ગમૂળમાં 4 એટલે 2+√3 એનો જવાબ મળશે। બીજો જે પ્રશ્ન પૂછાય છે, યુક્લિડની રીતથી અથવા પ્રવિધિથી ગુસા શોધો। ગુસામાં તમે જાણો છો કે ઓછામાં ઓછો 1 ગુસા આવવો જોઈએ, 0 ગુસા ક્યારેય નહીં આવે। 144, 233 એનો ગુસા છે, 736 અને 85નો ગુસા આપણે શોધવો છે, તો મોટી જે રકમ છે 736 એને આપણે ભાજ્ય તરીકે લઈશું અને 85ને ભાજક તરીકે લઈશું, તો 85×8+56 મળશે। તો અહીંયા 736 = 85×8+56 એ પ્રમાણે બીજું જે સ્ટેપ છે એ 85ને આપણે ભાજ્ય તરીકે લઈશું અને જે શેષ મળે છે 56 એ ભાજક તરીકે લઈને આગળ જઈશું, એમ છેવટે શેષ 0 આવશે અને છેલ્લી જે શેષ 0 આવે છે એની આગળનો જે આંકડો છે એ તમને ગુસા મળશે, એટલે આનો અંતિમ શૂન્યેતર શેષ એ ગુસા કહેવાશે, જે આમાં 1 મળશે। ચેપ્ટર 2માં પણ 2 માર્ક્સનો દાખલો પૂછાશે કે જ્યાં દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો અથવા દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો આપેલો હોય, ગુણાકાર આપેલો હોય અને દ્વિઘાત બહુપદી શોધવાની પૂછાય, અથવા બહુપદી આપેલી હોય દ્વિઘાત બહુપદી
એના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર ડાયરેક્ટ શોધવાનો હોય. તો અહીંયા આપણે દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધવા છે. તો જે દ્વિઘાત બહુપદી આપેલી છે પી એક્સ બરાબર સિક્સ એક્સ સ્ક્વેર માઇનસ ઇલેવન એક્સ પ્લસ ફાઇવ, તો શૂન્યો શોધવા માટે અહીંયા પી એક્સની વેલ્યુ ઝીરો લેવી પડે. અને પી એક્સની વેલ્યુ ઝીરો બનાવે એવો તમે એક્સ શોધો એ દ્વિઘાત બહુપદીના શૂન્યો કહેવાશે. એટલે અહીંયા તમારે છ પંચા ત્રીસના એવા અવયવો પાડવાના કે જેનો તફાવત માઇનસ અગિયાર મળે, તો એના અવયવો એ પોતે જ આવશે છ પંચા ત્રીસ, અને એના શૂન્યો તમે શોધી શકશો. એક્સની જે વેલ્યુ મળે છે એ શૂન્યો તરીકે લેશો. પછી શૂન્યોનો સરવાળો આપેલો હોય, અહીંયા બે આપેલો છે, શૂન્યોનો ગુણાકાર માઇનસ ત્રણ આપેલો છે, અને દ્વિઘાત બહુપદી આપણે શોધવી છે. તો દ્વિઘાત બહુપદીનું આપણને પ્રમાણિત સ્વરૂપ આવડવું જોઈએ, પી એક્સ બરાબર એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી, જ્યાં એ ઝીરો નથી અને એબીસી બિલોંગ્સ ટુ આર, કોઈ પણ વાસ્તવિક સંખ્યા એબીસી હોઈ શકે. તો અહીંયા સરવાળો આલ્ફા પ્લસ બીટા માઇનસ બી અપોન એ, જેની વેલ્યુ ટુ આપેલી છે, અને આલ્ફા ઇન્ટુ બીટા સી અપોન એ, જેની વેલ્યુ માઇનસ થ્રી આપેલી છે. તો એમાં કે ધારીને આપણે એ બી અને સી એ આપણે કેમાં કન્વર્ટ કરીશું, અને એબીસીની જે વેલ્યુ છે એ દ્વિઘાત બહુપદીના પ્રમાણિત સ્વરૂપમાં મૂકીશું, પી એક્સ બરાબર એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સીમાં મૂકીને જે તે બહુપદી શોધીશું. અને જે કેની વેલ્યુ છે આપણે છેલ્લે મેન્શન કરીશું, બતાવીશું કે નોટ ઇક્વલ ટુ ઝીરો છે. અહીંયા ત્રીજી જે રકમ છે પી એક્સ બરાબર ફોર એક્સ સ્ક્વેર પ્લસ ટ્વેલ્વ એક્સ પ્લસ ફાઇવ, આના શૂન્યોનો સરવાળો શોધો અને ગુણાકાર શોધો. તો શૂન્યોનો સરવાળો એનું સૂત્ર તમને આવડવું જોઈએ કે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી અપોન એ, અને આલ્ફા ગુણ્યા બીટા બરાબર સી અપોન એ. તો અહીંયા એની જગ્યાએ ચાર આવશે, બીની જગ્યાએ બાર આવશે, સીની જગ્યાએ પાંચ આવશે, અને સૂત્રમાં તમે કિંમત મૂકશો તો તમને એ ગુણાકાર અને સરવાળો મળશે. ચેપ્ટર ત્રણની વાત કરીએ તો એની અંદર બે માર્ક્સનો પ્રશ્ન પૂછી શકાય આ રીતના પ્રશ્નો છે. એમાં નીચે આપેલી માહિતી પરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ રચો. રકમ બરાબર વાંચજો, ફક્ત તમારે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ બનાવવાનું છે, એટલે કે બે સમીકરણ બનાવવાના છે. તો રકમની અંદર તમને બે શરતો આપેલી હશે. જોઈએ આપણે એક રકમ. એક ક્રિકેટ મેચમાં સચિન સહેવાગના રન કરતાં ત્રણ ગણા રન કરે છે, અને બીજી શરત બંને મળીને કુલ 200 રન કરે છે. તો અહીંયા આપણે કૌંસમાં એની હિંટ આપેલી છે કે સચિનના રન આપણે એક્સ ધારીએ છે અને સહેવાગના રન વાય ધારીએ છે. હવે પહેલી કન્ડિશનમાં મૂકેલું છે કે સચિન સહેવાગના રન કરતાં ત્રણ ગણા રન કરે છે, એટલે કે સચિનના રન એક્સ બરાબર ત્રણ ગણા છે સહેવાગના રન વાય કરતાં, એટલે કે એક્સ બરાબર ત્રણ વાય, અને એનું પ્રમાણિત સ્વરૂપ બનાવીશું આપણે એક્સ માઇનસ ત્રણ વાય બરાબર ઝીરો, જે પહેલું સમીકરણ મળશે. બીજી શરત બહુ નોર્મલ દેખાય છે આપણને, બંને મળીને કુલ 200 રન કરે છે, એટલે કે એક્સ અને વાયનો સરવાળો 200 આવશે, એ બીજું સમીકરણ મળશે આપણને. પછી બીજી ટાઈપના જે દાખલાઓ છે એમાં સુરેખ સમીકરણ યુગ્મ એનો ઉકેલ શોધવાના દાખલા પૂછાશે. એમાં આપણે ત્રણ રીતો છે, આદેશની રીત, લોપની રીત, ચોકડી ગુણાકારની રીત, અને આના સિવાય આલેખની પણ રીત છે, પણ આલેખની રીત જનરલી પૂછાય તો ના પણ પૂછાય, પણ આ રીતોમાંથી તમને જનરલી એક રીત મળી જ જશે. એ પહેલું સમીકરણ છે એક્સ પ્લસ વાય બરાબર સેવન, થ્રી એક્સ માઇનસ વાય બરાબર વન, જે આદેશની રીતે કીધેલું છે. બીજું સમીકરણ ફોર એક્સ માઇનસ નાઇન્ટીન વાય પ્લસ થર્ટીન બરાબર ઝીરો, એમાં બીજું તેર એક્સ માઇનસ ત્રેવીસ વાય બરાબર માઇનસ ઓગણીસ, એમાં લોપની રીત કીધેલી છે. ત્રીજું સમીકરણ યુગ્મ, એમાં પાંચ એક્સ વત્તા આઠ વાય બરાબર અઢાર, બે એક્સ માઇનસ ત્રણ વાય બરાબર એક, ત્યાં ચોકડી ગુણાકારની રીત કીધેલી છે. તો અહીંયા આપણે જો પરીક્ષામાં જે તે રીતનો ઉલ્લેખ કર્યો હોય તો એ રીતે દાખલો ગણવાનો, જો રીતનો ઉલ્લેખ ના કર્યો હોય તો તમે આ ત્રણમાંથી કોઈ પણ રીતે એ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ શોધી શકો. આદેશની રીતમાં તમારે એક્સમાં અથવા વાયમાં આદેશ બનાવવો પડે છે. અહીંયા જે આપેલું છે એક્સ પ્લસ વાય બરાબર સેવન, તો વાય બરાબર શું થાય, વાય બરાબર સેવન માઇનસ એક્સ થાય. એ વાય બરાબર સેવન માઇનસ એક્સ તમારે સમીકરણ બેમાં મૂકી દેવાનું, અને સમીકરણ બેમાં મૂકશો ત્યારે થ્રી એક્સ માઇનસ વાયની જગ્યાએ સેવન માઇનસ એક્સ, પણ જ્યારે માઇનસ હોય ત્યારે માઇનસ સેવન પ્લસ એક્સ, એવું આપણે અંદર માઇનસ માઇનસ પ્લસ બતાવીશું, બરાબર વન કરીને આ સમીકરણ યુગ્મનો ઉકેલ એક્સ બરાબર બે અને વાય બરાબર પાંચ બતાવીશું.
હવે લોપની રીત તો લોપની રીતમાં કોઈ એક ચલનો આપણે લોપ કરવો પડે છે એક્સનો અથવા તો વાયનો તો એના માટે એક્સના સહગુણકો અથવા તો વાયના સહગુણકો તમારે સરખા કરવા પડે છે અને એ પ્રમાણે જો સમાન ચિહ્નો હોય તો બાદબાકી લઈને સમીકરણની અને અસમાન ચિહ્નો હોય તો સીધો સરવાળો લઈને એ એક્સનો કે વાયનો લોપ કરીને તમે એ રીત કરી શકશો ચોકડી ગુણાકાર એ સહગુણકો ઉપર આધારિત છે એમાં ખાસ તમારે ધ્યાન રાખવાનું કે 5x + 8y - 18 = 0 બતાવવાનું અને 2x - 3y - 1 = 0 એટલે આ રીતમાં તમારે ખાસ પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવીને જ પછી સહગુણકો ગોઠવવાના છે એટલે સહગુણકો ઉપર આધારિત એ રીત છે એટલે બરાબર ત્યાં ચિહ્નોનું ધ્યાન રાખવું પડશે તમારે પ્રકરણ 4 એમાં 2 માર્ક્સનો દાખલો આવી શકે ના પણ આવી શકે પણ 3 માર્ક્સમાં જનરલી ઉકેલ શોધવાના દાખલા આવે અથવા કુટ પ્રશ્નો પણ આવી શકે અવયવની રીતે ઉકેલ શોધે એવો દાખલો છે સામાન્ય સૂત્રનો ઉપયોગ કરીને ઉકેલ શોધો પછી એના સિવાય પૂર્ણ વર્ગ બનાવીને પણ ઉકેલ શોધવાનો દાખલો એમાં પૂછી શકાય અવયવની રીત બહુ સહેલી લાગે છે આપણને 8મામાં 9મામાં જે અવયવ આવે છે કે ax² + bx + c = 0 એ ટાઈપના અવયવો છે કે જ્યાં છાયો 36ના આપણે ભાગ પાડીને તે લાવવાના છે તો એ 36ના અવયવ 9 + 36 કે જ્યાં સરવાળો 9 અને 4 = 3 આવશે અને આપણને 0 બતાવીને એક્સની વેલ્યુ જે શોધીશું એનો ઉકેલ મળશે પછી સામાન્ય સૂત્ર મતલબ આપણે જે વિવેચકવાળું સૂત્ર છે ત્યાં એ સૂત્રનો ઉપયોગ કરવાનો છે એટલે અહીંયા તમારે પહેલાં વિવેચક ડી શોધવો પડે પછી આલ્ફા અને પછી બીટા એવા બે બી શોધવા પડે જે રીત શ્રીધર આચાર્ય નામના ગણિતશાસ્ત્રીએ શોધેલી છે એટલે એમસીક્યુમાં તમને ગણિતશાસ્ત્રીનું નામ પણ પૂછી શકાય અહીંયા ax² + bx + c = 0 સાથે સરખાવીને એ બી સી ઉપરથી તમારે ડી શોધવાનું પછી આલ્ફા અને બીટા એ સૂત્રો પણ આવડવા જોઈએ કે α - b + √d/2a β - b - √d/2a એ 3 સૂત્રના દ્વારા તમે આનો ઉકેલ શોધી શકશો એટલે જ્યાં સૂત્રનો ઉપયોગ કરીને ઉકેલ શોધવાનો હોય ત્યાં તમારે સૂત્રનો ઉપયોગ ચોક્કસ કરવો પડશે વધુમાં તમને એમાં કુટ પ્રશ્નો પણ પૂછે છે અહીંયા કુટ પ્રશ્નની આપણે રકમ નમૂનારૂપ બતાવેલી છે કે એક મોટર કારની ઝડપ પ્રતિ કલાક 10 કિલોમીટર વધારવામાં આવે તો 200 કિલોમીટરનું અંતર કાપતા તેને 1 કલાક જેટલો ઓછો સમય લાગે છે તો મોટર કારની ઝડપ કેટલી હશે હવે બહુ નોર્મલ સમજી શકાય એવું છે કે ઝડપમાં તમે વધારો કરો છો તો 200 કિલોમીટરનું અંતર કાપતા પહેલાં કરતાં ઓછો સમય લાગે છે કેટલો ઓછો સમય લાગે છે 1 એવું તમને આપેલું હશે તો અહીંયા જે સાયન્સનું સૂત્ર છે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ એ સૂત્રથી આપણે સમીકરણ ખાસ બનાવવું પડશે અને આવી રકમ બરાબર 2 વખત વાંચવાનું કે મોટર કારની ઝડપ આપણે એક્સ ધારી લઈશું એટલે 200 કિલોમીટરનું અંતર કાપવા લાગતો સમય એ 200/x જેટલો આવશે અંતર ભાગ્યા ઝડપ પ્રમાણે અને પછી 10 કિલોમીટરનો વધારો કરો છો એટલે નવી જે ઝડપ છે એ x + 10 આવશે એ વખતે 200 કિલોમીટરનું અંતર કાપતા લાગતો સમય એ 200/x + 10 જેટલો આવશે હવે પહેલાં કરતાં 1 કલાક ઓછો ટાઈમ લાગે છે મતલબ તમારે 200/x એમાં વધારે લાગે છે 1 કલાક એટલે પહેલાં આવશે ઓછા કરીને 200/x + 10 આવશે કે જેમાં 1 કલાક ઓછો લાગે છે બરાબર અહીંયા ધન 1 આવશે અહીંયા ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે કે 200/x + 10 પહેલાં લખી લે અને 200/x પછી લખે તો તમારે ત્યાં એ રીતે લખી શકાય પણ એ -1 બતાવવું પડે કેમ કે 200/x + 10માં 1 કલાક ટાઈમ ઓછો લાગે છે એટલે 2 અંકોની સંખ્યામાં જો તમને દાખલો પૂછ્યો હોય તો ત્યાં તમારે એકમ દશકનું ધ્યાન રાખવું પડે અહીંયા 2 અંકોની એક સંખ્યાના અંકોનો ગુણાકાર 8 આપેલો છે અને અંકોના વર્ગોનો સરવાળો 20 હોય વળી એ સંખ્યા 25થી નાની હોય તો એ સંખ્યા શું હોય બહુ નોર્મલ સમજી શકાય આપણે સાદી રીતે કે અંકોનો ગુણાકાર 8 હોય એવી રકમો કઈ કઈ તો 24 હોઈ શકે 42 હોઈ શકે 18 હોઈ શકે 81 હોઈ શકે અને અંકોના વર્ગોનો સરવાળો 20 છે અને એ સંખ્યા પાછી 25થી નાની છે તો આપણે જે 4 રકમો બોલ્યા એમાં ઓબ્વિયસલી ખ્યાલ આવી જાય કે 24 સંખ્યા આવી શકે પણ તમારે એ ડાયરેક્ટ જવાબ લખવા નથી કે 24 એમાં જવાબ આપણે લખી નાખીએ તો આપણે એકમ અને દશકથી જે સંખ્યા બને છે 2 આંકડાની સંખ્યા એ મૂળ સંખ્યા તરીકે આ રીતે યાદ રાખીશું એકમ વત્તા દશકને 10 વડે ગુણીશું હવે જો દશક એક્સ ધારીએ તો એકમ 8/x આવશે એટલે 8/x + 10x એવી આમાં રકમ તમને
મળશે મૂળ સંખ્યા તરીકે, અને પછી એના વર્ગોનો સરવાળો એ 20 લઈને આપણે જે તે જવાબ તરફ પહોંચીશું. ચેપ્ટર 5માં 2 માર્ક્સનો એક દાખલો આવે છે ફરજિયાત, અને 3 માર્ક્સનું એમસીક્યુ આવશે. તો એમાં સમાંતર શ્રેણીનું એનમું પદ શોધો, એન પદોનો સરવાળો શોધો, એનમું પદ કેટલું થાય એ પણ પૂછી શકાય એમાં. તો 200, 195, 190, 185 એનું એનમું પદ શોધો. તો અહીંયા એ પ્રથમ પદ 200 આપેલું છે, ડી એ બીજું પદ માઇનસ પહેલું પદ, એના દ્વારા માઇનસ 5 મળશે, અને એનમું પદ કીધું છે એટલે ટી એનના સૂત્રમાં એનની જગ્યાએ એન લખવાના છે. એટલે ટી એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ગુણ્યા ડીમાં એ અને ડીની કિંમત મૂકશો તો તમને ટી એન એવું મળશે, જે એનની જગ્યાએ એન જ તમારે લખવાના રહેશે. એ પ્રમાણે સરવાળો પૂછે તો એ તમારે ધ્યાન રાખવું પડે કે અહીંયા સરવાળો શોધવાનો છે, એટલે સરવાળામાં એસએન આવે. વળી બીજો દાખલો આપણે સરવાળાનો જે લીધો છે એમાં 3 વત્તા 6 વત્તા 9 વત્તા 300 સુધીનો સરવાળો કરવાનો છે. તો એમાં કેટલા પદો છે આપણે શોધવા પડે છે કે આ જે સમાંતર શ્રેણી છે એમાં ખરેખર કેટલા પદો છે, જેનું છેલ્લું પદ 300 આપેલું છે, ટી એન બરાબર 300. તો એમાં ખરેખર કેટલા પદો છે એ શોધવા પડે, અને પછી એસએન એ તમારે સૂત્ર મૂકીને ગણવું પડશે. તો ટી એન 300 લઈને પહેલાં તમારે એન શોધવું પડે, અને એનની વેલ્યુ ઉપરથી એ અને ડી એ 3 છે, ડી બરાબર 3 આવશે, એના ઉપરથી સરવાળો શોધી શકો. અહીંયા પણ બીજી એક રકમ છે તો ત્યાં આપણે એક સામાન્ય સૂત્ર જાણીએ છીએ, રકમ ઉપરથી ખ્યાલ આવશે. ટી 3 8 છે, ટી 7 24 છે, તો ટી 10 શોધો. તો અહીંયા તમારે ડી શોધવું પડે, એ શોધવું પડે, અને ટી 10 જેમાં એ અને ડીનો ઉપયોગ કરવો પડે. તો ડી બરાબર ટી એમ માઇનસ ટી એન અપોન એમ માઇનસ એન સૂત્રથી આપણે ડી શોધીશું, અને આ કોઈ એક વેલ્યુ ઉપરથી એ શોધીશું, અને પછી ટી 10 તરફ જઈશું. હવે ચેપ્ટર 6 અને 7 એ ભૂમિતિના ચેપ્ટર છે કે જ્યાં 2 માર્ક્સનો દાખલો આવી શકે, અને 2 પણ દાખલા આવી શકે એમાં. તો એમાં સંગતતા બેઝ ઉપર છે, તો સંગતતાનું ધ્યાન રાખવું પડે, જ્યાં આપણે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં એના આધારે એક દાખલો પૂછી શકાય, એક કોણ દ્વિભાજકના આધારે દાખલો પૂછી શકાય, ત્રીજો જે દાખલો છે એ ક્ષેત્રફળ બેઝ છે કે ક્ષેત્રફળ સમરૂપતામાં ક્ષેત્રફળ અનુરૂપ બાજુના વર્ગના સમપ્રમાણમાં હોય છે. એટલે એ સિદ્ધાંતો તમે જો આમાં યાદ રાખો તો ભૂમિતિમાં બહુ સહેલું પડે છે, સિદ્ધાંત આવડી જાય છે, અને આ દાખલાઓમાં બહુ પ્રોબ્લેમ આવતો નથી. અહીંયા ત્રીજો દાખલો છે કે એબીસી અને XYZ જે ત્રિકોણો છે એમાં એબીસી સંગતતા XYZ જો સમરૂપતા હોય, અને એબીસીનું ક્ષેત્રફળ એબીસી 72, બીસી 6, YZ 10, તો XYZ શોધો, મતલબ ત્રિકોણ XYZનું ક્ષેત્રફળ શોધો. તો એ સૂત્ર તમે મૂકશો, એબીસી ભાગ્યા XYZ બરાબર અનુરૂપ બાજુના વર્ગ લેવાના છે, બીસી સ્ક્વેર અપોન YZ સ્ક્વેર, અને સૂત્ર આવડ્યા પછી બિલકુલ સિમ્પલ તમે સારી રીતે એ દાખલો ગણી શકશો. ચેપ્ટર 7માં પણ એ જ રીતે સિદ્ધાંત આધારિત જઈએ, આપણે 3 આકૃતિઓ બતાવેલી છે અને 3 રકમો છે કે ભાઈ 1 8 ખૂણો છે, રકમ વાંચવી પડે. એડી વેજ છે, એબી રૂટ 5, બીડી 2, તો ત્રિકોણના કર્ણની લંબાઈ શોધો. કર્ણ અહીંયા બીસી આવશે, જે આપણે બીસી શોધવો છે, જ્યાં બીડીની વેલ્યુ 2 છે, એબીની વેલ્યુ રૂટ 5 છે. તો અહીંયા કાટકોણ ત્રિકોણમાં કર્ણ ઉપર વેધ દોરીએ ત્યારે શું સિદ્ધાંત બને છે તમારે ધ્યાન રાખવા પડે. તો અહીંયા 3 સિદ્ધાંતો છે, એડી સ્ક્વેર બીડી ઇન્ટુ સીડી, એબી સ્ક્વેર બીડી ઇન્ટુ બીસી, અને એસી સ્ક્વેર સીડી ઇન્ટુ બીસી. તો 3માંથી કયું સૂત્ર આવે છે એ બહુ અગત્યનું છે. તો એબી સ્ક્વેર બીડી ઇન્ટુ બીસી સૂત્રથી આપણે બીસી શોધી શકીશું. અહીંયા એડી મધ્યગા છે અને કોઈ ત્રિકોણ આપેલો છે, તો આપણે મધ્યગામાં એપોલોનિયસ પ્રમેયનો સિદ્ધાંત વાપરવો પડે કે ભાઈ એબીસી ત્રિકોણમાં એડી મધ્યગા છે. તો એપોલોનિયસ સિદ્ધાંત શું કહે છે, એબી સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર બરાબર 2AD સ્ક્વેર પ્લસ 2BD સ્ક્વેર. અને એ સૂત્રથી એબી સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર 148 આપેલા છે, એડી મધ્યગા 7 આપી હોય તો બીડી તમે શોધી શકશો, અને એડી મધ્યગા છે એટલે બીડી ઉપરથી બીસી તમે શોધી શકશો બીડીના ડબલ કરીને. ચોરસના વિકર્ણની લંબાઈ તમને આપેલી છે 5√2, અને ચોરસની બાજુ શોધવી છે. તો અહીંયા ચોરસમાં દરેક ખૂણો કાટખૂણો હોય છે, અને અહીંયા ત્રિકોણ એબીસી મળે છે આપણને, એટલે પાયથાગોરસના સૂત્રથી આપણે એ કર્ણ એસી સ્ક્વેર આપેલો છે, તો એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર બરાબર એસી સ્ક્વેર સૂત્રથી બાજુ એક્સ શોધી શકીશું. અહીંયા એબી અને બીસી સરખી બાજુ આવશે ચોરસમાં,
એટલે ત્યાં આપણે એક્સ ધારીને એક્સની જે વેલ્યુ આવશે 5 મળશે એ તમે શોધી શકો। એટલે ચેપ્ટર 8 માં જનરલી બે માર્ક્સનો દાખલો આવે છે, એમાં અંતરને લગતો દાખલો આવે અથવા અંતર આપેલું હોય અને કોઈ એક્સ અથવા વાય આમ શોધવાનો દાખલો પૂછાય અથવા જે ત્રિકોણના શિરોબિંદુ આપ્યા હોય અને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું હોય તો એ દાખલાઓમાં તમારે જનરલી સૂત્રો જો આવડે છે તો આ દાખલાઓમાં કંઈ અઘરું રહેતું નથી। એટલે એ બી વચ્ચેનું અંતર, એ અંતર સૂત્ર આવશે એ બી સ્ક્વેર એક્સ વન માઇનસ એક્સ ટુનો વર્ગ વત્તા વાય વન માઇનસ વાય ટુનો વર્ગ, અને એ પ્રમાણે અહીંયા ત્રિકોણના શિરોબિંદુ આપેલા છે તો એ ક્ષેત્રફળમાં પણ સૂત્રો ઉપર જશો। પ્રકરણ 9માં પણ એ જ રીતે સૂત્રો મેઇન બાબત છે કે જે આંતર સંબંધોના સૂત્રો, ત્રિકોણમિતિના જે કોટિકોણના સૂત્રો છે અને ત્રિકોણમિતિના વિશિષ્ટ મૂલ્યોવાળું જે કોષ્ટક છે એ અને નિત્યસમ, એ બાબતો જો આવડશે તો તમે આ બધા દાખલા સોલ્વ કરી શકશો। એટલે આ સૂત્રો બે ચેપ્ટર છે એટલે ત્યાં તમારે સૂત્રોનું ધ્યાન રાખવું પડે। અહીંયા કોસ 20, કોસ 70 અને સાઇન 20, તો કોસ 70 એ ખરેખર સાઇન 20 છે એટલે તમે સરખું ભાઈને અહીંયા ત્યાં છેદ કાપી શકશો। કોસેક 31 ત્યાં તમે સેક બનાવીને સેક 59 બતાવો અથવા કોસ 59 ને સાઇન 31 બતાવો, બેમાંથી એક ફેરફાર કરીને કોસ અને સેકનો ગુણોત્તર 1 આવશે ગુણાકાર, અને પ્રમાણેની વેલ્યુ શોધી શકશો। એટલે ત્રિકોણમિતિના ચેપ્ટરમાં પણ જો સૂત્રો કરશો તો એ દાખલા અઘરા પડતા નથી। એ પ્રમાણે અંતર ઊંચાઈના દાખલામાં તમારે આકૃતિ બહુ અગત્યની બાબત છે કે સૂર્યનો ઉચ્છેદ કોણ 30 આપેલો છે ત્યારે ટાવરનો પડછાયો 27 બતાવેલો છે, જો સૂર્યનો ઉચ્છેદ કોણ 60 થાય તો ટાવરના પડછાયની લંબાઈ શોધો। તો એ ફિગર તમે જ્યારે દોરો છો ત્યારે બહુ ધ્યાન રાખજો, અહીંયા 30નો ખૂણો છે, નજીક 60નો ખૂણો આવશે, અહીંયા કાટકોણ ત્રિકોણ બનાવીને એબીસી ત્રિકોણમાં 10 ગુણોત્તર લઈશું અને એબીડી ત્રિકોણમાં 10 ગુણોત્તર લઈને આપણે એક્સની વેલ્યુ શોધીશું જે 60° ઉચ્છેદ કોણ હોય ત્યારે ટાવરનો પડછાયો છે। પછી અહીંયા ટાવરના તળિયામાંથી પસાર થતી રેખા પર તળિયાથી એ અને બી અંતરે બે બિંદુ આવેલા છે, સી અને ડી બિંદુ, તો એ ટાવરની ઊંચાઈ રૂટ એબી સાબિત કરો, જ્યાં એ બે બિંદુએથી જે ઉચ્છેદ કોણ મળે છે એ એકબીજાના કોટિકોણ આપેલા છે। કોટિકોણમાં તમે એક ખૂણો થીટા ધારો તો બીજો ખૂણો 90° થીટા આવશે, અને અહીંયા અંતર બી છે ત્યાં એ લો, એ છે ત્યાં બી લો તો ચાલી શકે, પણ બીથી સી સુધીનું અને બીથી ડી સુધીનું અંતર એ અને બી લેવાનું રહેશે તમારે। વર્તુળના ચેપ્ટરમાં પણ પ્રમેય એ જનરલી આવે જ છે 4 માર્ક્સનું, છતાં એની જોડે જોડે આવા દાખલાઓ પૂછી શકાય, એ સામાન્ય એક સૂત્ર આપ્યું છે એ સૂત્ર તમને દાખલો ગણવામાં સરળતા પડશે। બીજો જે રકમ છે એમાં કાટકોણ ત્રિકોણ બે જ બને છે એટલે ત્યાં પાયથાગોરસના ઉપયોગથી દાખલો ગણી શકશો કે વર્તુળના બહારના ભાગમાં કોઈ પી બિંદુ છે, અહીંયા સ્પર્શક વર્તુળને ક્યુમાં સ્પર્શે તો એ ત્રિજ્યા અને સ્પર્શક લંબ હોય એ સિદ્ધાંતનો ઉપયોગ કરીને કાટકોણ ત્રિકોણ અહીંયા બને છે એટલે પાયથાગોરસથી આપણે ઓક્યુ ત્રિજ્યા શોધીશું અને ત્રિજ્યાની મદદથી એ વ્યાસ શોધીશું। પ્રકરણ 12માં એ રચનાઓ આવે છે, એ પ્રકરણ 12માં જે રચનાઓ છે એ 5 માર્ક્સની રચના આવે છે કે 7.4 સેન્ટીમીટર લંબાઈનો એ બી રેખાખંડ દોરી એનું 5:7 ગુણોત્તરમાં વિભાજન કરો અથવા 6.5નો જે રેખાખંડ પીક્યુ છે એને 4:7 વિભાજન કરીને એના બે ભાગ માપવાના છે, તો એ બે ભાગ છે એ પીએમ અને એમક્યુ એ 6.5ના જ ભાગ છે એટલે પીએમ અને એમક્યુનો સરવાળો 6.5 થવો જોઈએ। અને ત્રીજી જે રચના છે એ વર્તુળના બહારના બિંદુમાંથી સ્પર્શકોની જોડ રચવાની રચના છે કે વર્તુળ O4 રચો, OA10 એટલે કે બહારના ભાગમાં એ બિંદુમાંથી તમારે બે સ્પર્શકો દોરવાના છે। 13માં અને 14માં ચેપ્ટરમાં એ સૂત્રો બેઝના દાખલા છે એટલે ત્યાં તમારે સૂત્ર કરો છો, અને આગળના એપિસોડમાં આપણે વાત કરેલી છે આ સૂત્રોની, એટલે તમે આ જે નમૂનારૂપ દાખલાઓ છે એ બધા ગણી શકો। આના સિવાયના બી દાખલાઓ તમને આવડે જ છે એટલે સૂત્રો જો આમાં કરશો તો એ દાખલા બહુ સહેલા પડે છે। એ પ્રમાણે ચેપ્ટર 15ની પણ આગળના એપિસોડમાં ચર્ચા થયેલી છે, તો એ 15માં ચેપ્ટરમાં મધ્યક શોધવાનો દાખલો આવે, બહુલક શોધવાનો દાખલો આવે, અને 2 માર્ક્સમાં આગળ એ વિભાગમાં 2 માર્ક્સના દાખલામાં નાના આવા દાખલા પૂછી શકાય કે જ્યાં તમને મધ્યસ્થ આપેલો છે, બહુલક આપેલો છે અને મધ્યક શોધવો છે, તો અહીંયા મધ્યક મધ્યસ્થ અને બહુલકનો સંબંધ બતાવતું જે સૂત્ર છે Z=3m-2x⁻ એ સૂત્રના ઉપયોગથી તમે મધ્યક શોધી શકશો। બીજું એક વર્ગીકૃત માહિતી માટે એ આપેલું છે, એ મતલબ ધારેલો મધ્યક આપેલો હોય
सिग्मा एफआईयूआई 40 आपेलू छे, सिग्मा एफआई એટલે કે કુલ આવૃત્તિ 100 આપેલી છે, સી 10 આપેલો છે, તો મધ્યક એક્સ બાર શોધો. તો અહીંયા પણ તમને એ વર્ગીકૃત માહિતીના મધ્યકનું સૂત્ર આવડતું હોવું જોઈએ કે એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈયુઆઈ અપોન સિગ્મા એફઆઈ ગુણ્યા સી. એ સૂત્રથી તમે કિંમત મૂકીને આનો મધ્યક શોધી શકશો. હવે અહીંયા બહુલકના દાખલામાં શું ધ્યાન રાખવાનું છે કે બહુલકમાં આપણે સૌથી વધારે આવૃત્તિ કઈ છે એ આપણે જોવી પડે કે અહીંયા આવૃત્તિઓમાં 15 એ સૌથી વધારે આવૃત્તિ છે. એ સૌથી વધારે આવૃત્તિ એને F1 તરીકે લઈશું અને એ જે વર્ગ છે 20 થી 24 એને આપણે બહુલકીય વર્ગ તરીકે લઈશું. એટલે ત્યાં આપણે L તરીકે 20 લઈને બહુલકીય વર્ગ 20 થી 24 છે એટલે આપણો બહુલક એમાં જ આવશે. હવે છેલ્લું જે પ્રકરણ છે 16મું પ્રકરણ સંભાવના, એમાં 3 માર્ક્સનો એક દાખલો ફરજિયાત પૂછાય જ છે. તો એમાં આ ટાઈપના દાખલાઓ 3 મૂકેલા છે આપણે કે કોઈ સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે, 2 વખત ઉછાળવામાં આવે, 1 વખત ઉછાળવામાં આવે, તો એમાં શું શું પરિણામો મળે છે એ બહુ અગત્યની બાબત છે. અહીંયા એક સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે છે તો નીચે આપેલી જે ઘટનાઓ છે એની સંભાવના શોધો. તો 3 વખત જ્યારે કોઈ સિક્કાને ઉછાળીએ તો હેડ અને ટેલ પ્રમાણે આવા કુલ 8 પરિણામ મળી શકે. એટલે અહીંયા કુલ પરિણામો 8 છે. એમાં HHH આવે, 2H અને 1T આવે, HDH આવે, THH આવે, અને જે H છે ત્યાં T કરી દે તો બીજા 4 પરિણામો તમે મોઢે બતાવી શકો. H છે ત્યાં T બતાવવાનું એટલે TTT આવશે, અહીંયા TTH આવશે, અહીંયા THT આવશે અને HTT આવશે. હવે જે સંભાવના પૂછી છે તમને જે તે ઘટનાઓની કે ઓછામાં ઓછી 2 છાપ મળે એની સંભાવના શોધો. બરાબર 2 છાપ મળે એની સંભાવના, વધુમાં વધુ 1 છાપ મળે એની સંભાવના, કાંટા કરતાં છાપની સંખ્યા વધુ હોય એની સંભાવના શોધવી છે. તો ઓછામાં ઓછી 2 છાપ મળે મતલબ 2 અથવા 2 થી વધારે છાપ મળે છે. એટલે કે 2 અને 3 છાપ મળે એ પરિણામ કયા કયા છે? તો અહીંયા ઉપરના જે 4 પરિણામ છે કે જેમાં 2 છાપ મળે છે અથવા 3 છાપ મળે છે, તો ત્યાં આપણે સંભાવના તરીકે PA શોધીશું કે 4 છેદમાં કુલ પરિણામો 8 છે એટલે કે 4 ભાગ્યા 8 1 ભાગ્યા 2 તરીકે બતાવીશું. એ પ્રમાણે આ દડાનો જે દાખલો છે કે પેટીમાં 5 લીલા 8 પીળા અને 7 ભૂરા રંગના દડા છે અને એમાંથી કોઈ એક દડો પસંદ કરીએ અને જે તે કલરનો દાખલો જે તે કલરનો દડો મળે એની સંભાવના કેટલી, તો એમાં પણ તમારે કુલ પરિણામ ધ્યાનમાં રાખવા પડે છે કે કુલ પરિણામોમાં 5 લીલા 8 પીળા અને 7 ભૂરા એટલે કે કુલ દડા આમાં 20 દડા છે. એટલે કુલ પરિણામો આપણે 20 લઈને જે તે ઘટનાઓની સંભાવના શોધવી પડે કે પીળા રંગનો દડો હોય એની સંભાવના કેટલી, તો પીળા રંગના 8 દડા છે અને કુલ દડા 20 છે એટલે 8 ભાગ્યા 20 એટલે કે 4 ભાગ્યા 10 0.4 એની સંભાવના મળશે. સંભાવનામાં આગળ તમારે ઘટના એ ધારવી પડે, સંભાવના પી એ બતાવવું પડે, એ ખાસ અગત્યની બાબત છે. અહીંયા વિદ્યાર્થીઓ ખાસ શું ભૂલ કરે છે, 100 ગુણમાંથી વિદ્યાર્થીઓએ જે માર્ક્સ મેળવેલા છે એ માર્ક્સ એનું આવૃત્તિ વિતરણ આપેલું છે. તો વિદ્યાર્થીઓ આની અંદર એ 50 વિદ્યાર્થીઓ આપેલા છે એ તમારે કુલ પરિણામ લેવાના છે, 100 ગુણ એ એન તરીકે લેવાનું નથી. એટલે અહીંયા તમારે સંભાવનામાં 34થી ઓછા ગુણ મેળવવાની સંભાવના કેટલી, તો 8 ભાગ્યા 50 જેટલી મળશે. અને મિત્રો આ રીતે તમે દાખલા ગણશો તો વધુમાં વધુ સારી રીતે પેપર લખી શકશો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સીજે પટેલ સાહેબ. અમારા વિદ્યાર્થીઓને સમગ્ર ગણિતના 1 થી 16 ચેપ્ટરની અંદર બોર્ડની પરીક્ષામાં કયા દાખલા પૂછાશે એનું ખૂબ સંક્ષિપ્ત પણ અસરકારક માર્ગદર્શન આપ્યું. હું માનું છું કે તમામ વિદ્યાર્થીઓને જો આ દાખલા ગણી દેવાની સમજણ અથવા તો પ્રેક્ટિસ કરી લેશે તો લગભગ